विद्यार्थी मित्रों मजामा आज आप भौतिक विज्ञान धोरण 12 फिजिक्स प्रकरण 3 प्रवाह विद्युत मां एक सरस दाखलो उदाहरण 10 मो लेवानो छे। मित्रों पोटेंशियोमीटर ने लगता आवा दाखला ऊपर खास ध्यान आपजो। जी मां नीट मां आवा दाखला पूछाता होय छे। बोर्ड नी परीक्षा मां 3-3 4-4 मां आवा दाखला पूछाता होय छे। આપણો ઉદાહરણ 10મો સરસ ઉદાહરણ છે। જો પોટેન્શિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ થઈ છે, પોટેન્શિયોમીટરનો અવરોધ R કિલો ઓહ્મ છે। આકૃતિ બાજુ તમને આપેલ છે, આકૃતિ છે આ। અહીંયા સપ્લાય વોલ્ટેજ V છે, પોટેન્શિયોમીટરનો તાર 80 છે। તમે તો બચે 4 મીટર થી 10 મીટર સુધીના પોટેન્શિયોમીટર તાર હોય છે, 600 સેન્ટીમીટર ના ભાગ પડેલા હોય છે। આમ અથવા 400 સેન્ટીમીટર થી 1000 સેન્ટીમીટર નો લાંબો તાર હોય છે, એટલે 400 સેન્ટીમીટર 500 600 700 એવા પ્રયોગશાળામાં પોટેન્શિયોમીટર ના 600 સેન્ટીમીટર ના ભાગ પાડી અને લેવામાં આવે છે। એટલે કહીએ છીએ કે મિશ્ર ધાતુ નો તાર છે અને આ તાર ના મધ્યમાં આ મારફતે એક ઝોકી કળ સરકાવીને જોડેલ છે। એમ કેવા માંગે છે કે આકૃતિ જુઓ, તેમાં આપેલું છે કે પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે જ્યારે સરકતી કળ જોકી કળ આ જે સરકતી કળ છે જોકી કળ એ એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડે છે, તો આ સ્થિતિમાં R ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય, R ને સમાંતર કેટલા વોલ્ટેજ થાય, જેટલા V ને સમાંતર થાય એટલા ને સમાંતર થાય। અભ્યાસ કરશો તો એસિટાનો અવરોધ છે એ R 0 ઓહ્મ છે, જોકી કળ છે મધ્યમાં છે, તો બે ભાગ પાડો એ બી ટુ બી સી, તો એ બી તાર નો અવરોધ આ 0 બાય 2 થાય, બી સી તાર નો અવરોધ આ 0 બાય 2 થાય। અભ્યાસ કરો તો આ બંને આ 0 બાય 2 અને આ બંને અવરોધો એકબીજાને સમાંતર થાય। આકૃતિ પરથી પોટેન્શિયોમીટર નો 80 નો અવરોધ આ રહેશે, આ 0 છે, તેના મધ્યમાં જોકી કળ ને જોડેલ છે ત્યારે આ રે બી આ 0 બાય 2 થાય છે, આ રે બી ને સમાંતર આ અવરોધ છે અને તેને સંતુલિત અવરોધ ધારો કે આ હોય, આ બંને સમાંતર જોડાણમાં છે। જો આ બંને સમાંતર જોડાણમાં છે તો એને સમાંતર સંતુલિત અવરોધ R1 હોય, તો અસમા બંને અવરોધનો ગુણાકાર છેદમાં બંને અવરોધનો સરવાળો R એ બી એટલે R0 બાય 2 છે, આપણે જાણીએ છીએ કારણ કે એસી તારનું મધ્ય બિંદુ B છે, એ બી R0 નો અડધો થાય, તો R R0 બાય 2 અવરોધ આપણે મેળવી કે કિંમત મૂકો અહીંયા અર્થ છે
प्लस आर जीरो छे ये तुम्हें अंश में ले जाओ तो 2b 2r + r0 / r0 4r + r0 થાય હવે આને સમાંતર આપણે વોલ્ટેજ જોઈએ છે આપણે તો આને સમાંતર વોલ્ટેજ આને સમાંતર વોલ્ટેજ જોઈએ એટલે AB ને સમાંતર વોલ્ટેજ જોઈએ AB ને સમાંતર AB માંથી વહેતો પ્રવાહ AC માંથી જેટલો પ્રવાહ વહેતો એટલો જ AB માંથી વહેતો હોય તો આને સમાંતર એટલે આ કોણ AB ને સમાંતર આપણે વોલ્ટેજ જોઈએ આને સમાંતર વોલ્ટેજ એટલે એને AB ને સમાંતર વોલ્ટેજ એટલે પ્રવાહ ગુણ્યા એનો અવરોધ પ્રવાહ તમે આ મળી ગયા પરિપથમાં જે પ્રવાહ મેળવો એ તો આપણે સૂત્ર છે આ પરિપથમાં તો પ્રવાહ અને r1 તમને આવો ચાલો તો r1 એટલે r આ છે છેદમાં 2r + r0 r1 એની કિંમત મૂકી દો હવે તમારે સાદરૂપ આપવાનું છે મિત્રો આ અહીંયા 2r + r0 2r + r0 ઉડી જાય એટલે અહીંયા અંશ પર 2v અહીંયા r0 ઉડી જાય એટલે r અને અંશ પર 2v r જશે અને છેદમાં 4r r0 રહેશે તો આમ a અને b વચ્ચે સંતુલન અવરોધ તો આ દ્વારા વોલ્ટેજ v આને સમાંતર વોલ્ટેજ v ab બરાબર આપણે આ સૂત્ર મળે હવે અહીંયા આને સમાંતર જે વોલ્ટેજ પડે છે હવે આવા દાખલા જીનિકમાં MCQમાં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવું પડે v ની કિંમત તમને આપી દેવામાં આવેલી હોય તમને સિતારનો અવરોધ આપી દેવામાં આવેલો હોય અને જે આ તારના વચ્ચે તમારો વોલ્ટેજ કેટલા મળે છે એ તમારે શોધવો હોય એ પણ તમને આપી દીધો હોય એટલે તમને વોલ્ટેજ ડ્રોપ તમને મળે આ સૂત્ર હંમેશા કોઈ પણ દાખલાઓ છે તમે ગણતા હો ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં તો ખાસ કરીને આપણું છેલ્લું સૂત્ર આવે એ સૂત્રમાં જે કિંમતો દાખલા મૂળ દાખલામાં મૂકી દાખલા પૂછતા હોય છે જો આપણે હમણાં જ પરમ દિવસે જે ગુજકેટની એક્ઝામ લેવાની એમાં ઘણા ખરા દાખલાઓ જે ફિઝિક્સમાં ખાસ કરીને ઉદાહરણમાં માત્ર છેલ્લા સૂત્રમાં કિંમત મૂકીને મેળવાના દાખલા હતા આપણે ઘણીવાર વારંવાર કહેતા હોય છે કે છેલ્લા સૂત્રો તમારે યાદ રાખવા દાખલો થિયરીકલ સાબિત કરવાના દાખલા ભરવા તો લો સૂત્ર યાદ રાખીને આગળ વધુ પ્રેક્ટિસ ખાસ કરવી વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પોટેન્શિયલ વિકલન દાખલો ભરવાનો છે વ્યવસ્થિત અને બે મિનિટ જોઈ લો તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓ પર ખાસ ધ્યાન રાખજો થોડુંક કરો સારું કરો વ્યવસ્થિત ધ્યાન થોડું ખાઓ સારું ખાઓ જાજુ ખાઈ હેરાન ના થાવ સમજે છે એટલે આવા દાખલાઓ ધીમે ધીમે રિપીટ કે સરવાળા વર્ગો